તો મિત્રો હું ફરી આવી ગયો છું ગુજરાતી શીખવા અને શીખડાવવા. તો પહેલા આપણે ઓમ સ્મરણ કરીએ. ઓમ 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 થેન્ક યુ. નમસ્કાર મિત્રો, ચલો શરૂ કરીએ છે આજ સાથે. શરૂ કરતા પહેલા આજનું એક સુવાક્ય જે મારે તમને કહેવું છે અને એ છે પુસ્તકો ઉપર. પુસ્તકો એટલે ચોપડીઓ, બુક્સ. જીવનમાં યાદ રાખજો આ વાક્ય. પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. પુસ્તકો એટલે બુક્સ, શ્રેષ્ઠ એટલે સારા, અને મિત્ર એટલે આપણા દોસ્ત, આપણા ભાઈબંધ, આપણા સાથે જીવન ગાળવા વાળા. ઇંગ્લિશમાં કહેવાય છે બુક ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ. હું ગુજરાતીમાં જ વાતો કરીશ. પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. જીવનમાં તમે ક્યારે એકલા નહીં પડો. હા દોસ્તો, પુસ્તક વાંચતા રહો, બહુ જ્ઞાન વધશે, મજા આવશે. ચાહે તે પુસ્તક કોઈ વાર્તાનું હોય, ચાહે તે પુસ્તક કોઈ આપણા ધર્મનું હોય, ચાહે તે પુસ્તક કોઈ નવલકથા હોય, કંઈ પણ. પુસ્તક એ ખરેખર તમારા જીવનમાં બહુ એક સારો અનુભવ લઈ આવશે. તમારી મમ્મી કે બહેન વગેરે પણ કે તમે પણ રસોઈનો આ પુસ્તકમાંથી ઓલી રેસીપી વાંચે ને, રીત રીત કે આ કેવી રીતે બનાવવાનું, તરલા દલાલ વગેરેની બુકો આવતી હોય છે, ચોપડીઓ, એમાંથી બધું જોઈ જોઈને આપણે બનાવીએ છીએ. તો પુસ્તકનો પ્રેમ ક્યારેય ઓછો ન કરતા. ઓકે, ચલો આગળ. આજે હું તમને એક ઘરગથ્થુ ઉપચાર જેવું બતાવવાનો છું અને એ છે રોજબરોજની જિંદગીમાં આપણને એસિડિટી જેવું થાય. એસિડિટી એટલે પિત્ત, ગુજરાતીમાં પિત્ત કહેવાય. એસિડિટી થાય એટલે કે પિત્ત. તો આ એસિડિટી ને કેમ ભગાડાય, કેમ દૂર કરાય? આપણે બહુ તીખું ખાઈ લઈએ ને, બહુ ગરમ ગરમ ચા દૂધ પી લઈએ, હા, તો એસિડિટી થઈ શકે છે. આ એસિડિટી કેવી રીતે દૂર થાય? ચલો હું તમને એક નુસ્ખો આપું છું, તમે ટ્રાય કરી શકો છો. એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી વરિયાળી નાખી દો. વરિયાળીનો ભૂક્કો નાખો તો વધારે સારું. અને ધાણા, આપણી રસોઈમાં વપરાય ને, મમ્મીને પૂછશો એટલે બતાવશે, ધાણા એ પણ 2 ચમચી નાખી દો. અને આને બરાબર ઉકાળો, ઠીક છે, થોડુંક ઉકાળો ગરમ કરીને, અને પછી ગાળી લ્યો, ઠંડુ પડવા દો, વાંધો નહીં, ગાળી લ્યો. અને આમાં 2-3 ચમચી સાકરનો ભૂક્કો નાખો. પછી ઠંડુ પડી જાય, આપણે પીવું હોય ને ત્યારે. સાકરમાં પણ જો ખડી સાકર લેશો ને તો વધારે સારું. તો 3 વસ્તુ થઈ, વરિયાળી, ધાણા અને ખડી સાકર કે સાકરનો ભૂક્કો મેળવી લ્યો, મસ્ત ટેસ્ટી બની જશે. જોઈએ તો 1-2 ટીપા લીંબુના પણ નાખી શકો છો, ઓર મજા આવશે. અને પીવાનું શરૂ કરો, ઘટ ઘટ અડધું પી લ્યો, પછી પાછું કલાકે અડધું પીજો. ખરેખર કહું છું, એસિડિટીમાં મસ્ત રાહત થઈ જશે, પિત્ત નો પ્રકોપ દૂર થઈ જશે. અજમાવજો મિત્રો, અને યાદ કરજો મને, બનાવો તો મને પણ બોલાવજો, હું પણ આવીશ. ચલો આપણે આગળ વધીએ. પેલા હું આપણા ગયા ભાગનું એટલે કે લેક્ચરનું થોડું રિવિઝન એટલે કે પુનરાવર્તન કરી લઉં.
શું શીખેલા યાદ કરો તો? આપણે શું શીખેલા મિત્રો? પેલા તો આપણે ક શીખેલા, યાદ છે ને? આમ વચ્ચે લાકડી કરેલી, યાદ આવ્યું કે નહીં? લખો ને, કરો ને, બોલો ને, જુઓ ને, યાદ રાખો ને, જોડાવાનો મારી સાથે, આવો મારી સાથે. યસ, મમ્મી પપ્પા વગેરેને પણ સાથે રાખજો, દાદા દાદી કોઈને પણ, કે તમને થોડો સપોર્ટ કરે. બાકી હું તો છું જ ને, મેં હું ના. ચલ ફરી વાર, અર્ધો વર્તુળ ફરી, આમ અર્ધ વર્તુળ યાદ આવ્યું ને, ડ, અને વચ્ચે લાકડી કરી, થોડી ત્રાસી ઉપર તરફ, આ થઈ ગયો ક. ક યાદ આવ્યું, કમળનો ક. આગળ પછી તો ડ, બહુ જ સહેલો. ડ છે ને, બે અર્ધ વર્તુળ, એક આમ અર્ધ વર્તુળ અને એક આમ અર્ધ વર્તુળ, થઈ ગયો ડ. જરા લખ ભાઈ, બોલ ભાઈ. આગળ ફ કરેલો, યાદ છે? આમ ફ, આમ જોવા જાવ તો આપણે આમ ડ કરીએ ને, આ ડ ને આમ નીચે લઈ લેવાનું, ફૂદડી જેવું. અને ગુજરાતીમાં ફૂદડી કહેતો ગમે, ફૂદડી એટલે આમ ફરી લેવું, એને ફૂદડી કહેવાય. ગુજરાતી શબ્દની મજા જ કઈક હોય છે, ફૂદડી, આમ ફરી લેવું. દાંડિયા બાંડિયા રમીએ ને તો આમ ફરી એકબીજાની સાથે, એને ફૂદડી કહેવાય. એટલે હાથ પકડીને ક્યારે ફરો છો કે નહીં? ધને ધતુડી પતુડી, મમ્મી પપ્પાને પૂછો, ગમશે. અને ફૂદડી કહેવાય. તો આ ફૂદડી ફરી અને વચ્ચે લાકડી, ફરી વાર, એક વાર ડ કરી ફૂદડી ફર અને વચ્ચે કરી લાકડી, આ થઈ ગયો ફ. બોલને ભાઈ, લખને ભાઈ, આગળ ચલને. હા, ઠ, આપણે ડ કરીએ ને, બસ આ ડ ને જરા લંબાવી ગોળ જેવું કરી નાખ્યું ડાબી તરફ, થઈ ગયું ને ઠ. ઠોઠડિયાનો ઠો યાદ આવ્યો ને, ઠંડીનો ઠો. હા, અત્યારે સામે કઈ નહીં આવે, નવું શીખીએ ને ત્યારે. અને પછી આપણે અર્થે કરેલો અર્ધ વર્તુળ અને બાજુમાં એક લાકડી જરાક વાળેલી, શું હતું મિત્રો? આ યાદ કરો, યાદ કરો, બોલો બોલો, આ શું હતું? આ હતો ગ. કરેક્ટ, સહી, ગ. ભાઈ બોલને, લખને. હા, તો આ પાંચ અક્ષરો આપણે શીખેલા. હવે આજની આપણી વાત આગળ શરૂ કરીએ મિત્રો. તો હવે બરાબર જોજો, શાંતિથી સમજો, હું બતાવું એ પ્રમાણે કરજો અને મજા લેજો. હું તમારી સાથે છું. ચલો આગળ, આજનો પહેલું શીખવાનું શરૂ. આ છે ઝ. જરા ભાર ભાર ઝ, આ જીભ છે ને ઉપર અડાડવાની, ઝ ઝ ઝ. અરે બોલ ભાઈ, ઝ બોલતા રહેવાનું. ગુજરાતી ભાષા બહુ જ મજાની છે, ખરેખર ગર્વ પડે એવી છે, મજા આવી જાય. ઝ. હવે હું જરા ભાગમાં બતાવું. આમ આપણે અર્ધ વર્તુળ કરીએ, બરાબર ને? પછી આની ઉપર એક તરફ જરા જવા દેવાનું અને એક નીચે તરફ આવવા દેવાનું. હવે ઉપર વાળું પેલા કરો કે નીચે વાળું પેલા કરો, કઈ ફરક પડતો નથી. એક વાર ફરી વાર, અર્ધ વર્તુળ કર્યું, ઉપર વાળું પેલા કરો કે નીચે વાળું પેલા કરો, એક આમ ઉપર તરફ જરાક જવા દેવાનું, નીચે તરફ આવવા દેવાનું. આ થઈ ગયો ઝ. કરો ને મારી સાથે. ચલો ભૈયા, ચલો બેન, ચાલુ રહો. ઝ દેખાય છે ને? આ શીખી લેવાનું બરાબર. ઝ, હા, ઝ કોનો? ઝ
તો જરા સમજો. જ જબલાનો જ લખભાઈ બોલભાઈ, આ જબલું આવ્યું જો સામે. હા, જબલાનો જ છે કે નહીં? જબલું એટલે બચ્ચા લોકો પહેરે ને એને જ જબલું કહેવાય. જ જબલાનો જ આગળ ચલ. જ જલકનો જ, હા જલક ચમકતું હોય એને જલક પણ કહેવાય. ઠીક છે, આનો કદાચ સામે હું તમને ચિત્ર ન બતાવી શકું, પણ યાદ રાખજો જલક છોકરીનું નામ પણ હોઈ શકે છે. જલક, હા જલક એટલે કંઈક આપણે મોટું જોયું હોય ને એમાંથી થોડુંક નાનું જોવા મળે ને એને જલક કહેવાય, કે એની જલક જુઓ તમે, એટલે આખી મેચ ન જોઈએ અને બે ચાર એના શોટ જોઈએ એને જલક કહેવાય. ઠીક છે, સામે ચિત્ર નથી આવતું તો ચિંતા ન કરો પ્લીઝ. જ ઝડપનો જ, ઝડપ એટલે ફાસ્ટ, બહુ ગતિ તેજ. જ જગમગનો જ, જગમગ જગમગ, લાઇટ બંધ ચાલુ થાય ને એને જગમગ જગમગ કહેવાય. જ ઝરણાનો જ, પર્વત ઉપર થાય જો પાણી પડે છે ને એને ઝરણું કહેવાય. આ ગુજરાતી શબ્દ છે. જ ઝરણાનો જ, જ ઝૂલાનો જ છે ને, આજે ઝૂલો કેવો ઝૂલે છે આવ્યો ને, જ ઝૂલાનો જ. ચલો આગળ, જ પછી હવે આગળનો અક્ષર આ છે, જરા જુઓ તો. હા મોટો છે ને જરાક, આને કહેવાય અણ. બોલતો અણ, અણ. હા એમ કેવી રીતે લખાય ફરી વાર જો હું લખું છું, આમ એક લાઈન કરી ઊભી, પછી એ ઊભી લાઈનની બાજુમાં આમ જરા અર્ધ વર્તુળ જેવું કર્યું, અને પછી તો આની પાછળ આપણે લો ગ લખવાનો છે, ગણપતિનો ગ. હા થઈ ગયું ને મિત્રો, એક લાઈન કરી, કલર બદલીને બતાવું તમને છે ને, આમ પછી એમાં અર્ધ વર્તુળ જેવું કર્યું. હા થઈ ગયું ને, અને આ જે થયું એની બાજુમાં મેં ગ કર્યો, આને કહેવાય અણ. અણ હું એક બે શબ્દ બોલીશ અને તમે પણ સમજો. અણ, અણ ફેણ નો અણ, નાગ હોય ને એને આમ ફેણ હોય, કડ ડંસ બી એને કહેવાય અણ ફેણ નો અણ. હવે હું અલગ અલગ શબ્દ બોલું છું, જરા ધ્યાન આપજો. અણ લખું છું, જરા મારી સાથે લખ. અણ ચણ નો અણ, અહીંયા અણ પાછળ ભલે આવે, જરા સમજદારી વાપરવાની છે, અણ પરથી શબ્દ જલ્દી મળતા નથી, નો પ્રોબ્લેમ. અણ ફેણ નો અણ, અણ ચણ નો અણ, આ જો ચણે છે ને કબૂતર દાણા ચડે છે જો, અણ ફેણ નો અણ, અણ રણ નો અણ, રણ, રણ હોય ને કચ્છનું રણ, સારા રણ, આ બધા. અણ હરણ નો અણ, જો હરણ દેખાય છે, હા અણ ભલે પાછળ આવે તું અણ ને પકડ. અણ ખમણ નો અણ, ખમણ ભાવે ને ભાઈ? મને ભાવે, સુરતી ખમણ બહુ વખણાય આપણે ગુજરાતમાં. અણ ખમણ નો અણ, તો આ હતો અણ. મિત્ર યાદ રહેશે ને કેવી રીતે મેં લખ્યો, બોલ્યો, દોર્યું, આટલા બધા શબ્દ બોલ્યા. ચલો હવે આપણે આગળ વધીએ, અને આગળનો અક્ષર છે દ. આગળનો અક્ષર છે દ, સમજાણું. આ દ તો લખો
મેં તમને ઓલા આકારો જે બહુ શરૂઆતમાં બતાવેલા ને એમાં હતો દ, આમ અર્ધવર્તુળ કર્યું, એની નીચે બીજું અર્ધવર્તુળ જોડી દીધું, વચ્ચે મીંડું આવે તો પણ ઠીક છે અને ન આવે તો પણ ઠીક છે ચાલે. જો ને મેં એકવાર ન પણ કર્યું એકવાર કર્યું, એટલે આ વચ્ચે મીંડું આવવું જોઈએ એવો કોઈ નિયમ નથી. આને કહેવાય દ. જોયું મિત્રો? ચલો આપણે બે ચાર શબ્દ પણ જોઈએ. દ લખો, દ દ દરજી નો દ. જો સીવે છે ને એને દરજી કહેવાય, પેલા સિલાઈ મશીન, મશીન ને સંચો કહેવાય. હા, દ દરજી નો દ, દ દફતર નો દ. સ્કૂલે જાય ને છોકરાઓ ટેગ લઈને, એને ગુજરાતીમાં દફતર કહેવાય, એની મજા જ કઈક ઓર છે. અમે લોકો જતા દફતર લઈને, દ દફતર નો દ, દ દુધિ નો દ. હા, દુધિ જોઈ છે ને, શાક બન્યા ભાઈ, જો આવી જે ખાય દુધિ એને ચડે બુદ્ધિ, એનામાં બુદ્ધિ આવે બહુ, ખાતા રહેવાનું. બધા જ શાક આપણે ખાવાના, અને દુધિ તો એવું શાક છે ને રોજ મળે અને ખાવામાં પણ મજેદાર હોય. દ દુધિ નો દ, દુધિ ઠંડી. હા, દ દુધિ નો દ, દ દેડકા નો દ. એ દેડકો આવ્યો, દ દેડકા નો દ. ડ્રાઉ ડ્રાઉ કરે ને વરસાદની મોસમમાં, દ દેડકા નો દ. દ દરવાજા નો દ. હા, દરવાજો. દ દરવાજા, લખતો જા, બોલતો જા, સાંભળતો જા અને યાદ રાખજે બધું. દ દરવાજા નો દ કર્યું ને મિત્રો. ચલો આગળ જઈએ, અને હવેનો શબ્દ આવે છે એ છે, હા, આને કહેવાય છ. છ, આ જુઓ ને ફરી વાર, આ હા હા છે ને, આમ અહીંયા ચીટકાડી દો તોય ચાલે, ચીટકાડી દેવાનું, કઈ ફરક નથી પડતો, ગોળ જેવું થઈ જાય. હજી એકવાર લખું છું, જુઓ તો હવે થોડું તોડી તોડીને લખું છું, તમને સમજાય. આમ અર્ધવર્તુળ કર્યું, બીજું અર્ધવર્તુળ કર્યું એટલે દ થઈ ગયો, અને આ દ ને આગળ ખેંચીને આ મીંડું જેવું કર્યું જમણી તરફ. હા હા હા, થઈ ગયું ને. આને કહેવાય છ. બોલતો છ. ચલો હવે લખો બે ત્રણ વાર ભાઈ. છ, શબ્દ આપું છું, છ લખો. છ છત્રી નો છ. આ વરસાદમાં છત્રી જોઈ ભાઈ. છ છત્રી નો છ, લખતો જા, બોલતો જા, મજા લે. છ છત્રી નો છ. છ છડી નો છ. હા, દાદાજી તાકડી લઈને ચાલે ને એને છડી પણ કહેવાય, હાથમાં પણ ટીચર છડી લઈને બતાવે ને, આ શું કહેવાય, આ શું કહેવાય, એને છડી કહેવાય. છ છડી નો છ, લખતો જા, બોલતો જા. છ છકડા નો છ. આ છકડો આ ગુજરાતમાં જોવા મળે, મોટી રિક્ષાઓ. આ છ છકડા નો છ, આમાં છ જણા આરામથી બેસી શકે. હા, એને છકડો કહેવાય. અરે ગુડ 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 ગુડ, બહુ મોટો અવાજ કર્યો. છ છકડા નો છ, મજા જ કઈ અલગ છે બાપુ ગુજરાતમાં ફરવા ફરવાનું ને આ બધું. છ છકડા નો છ, દેખો ને ભાઈ, લખતો જા એક બે વાર. છ છકડા નો છ, દ કરીને આમ આગળ લઈ લેવાનું, મીંડું કરવાનું, એટલે થઈ ગયો છ. ઘૂંટવાનું, પ્રેક્ટિસ કરતા રહેવાનું ભાઈ, આમ ખાલી જોવાથી ન આવડે. તરવું હોય ને તો પાણીમાં પડવું પડે, હાથ પગ હલાવવા પડે. હા, ચોપડી વાંચી અને તરતા આવડી જાય, કોઈ દિવસ ન થાય. હા, પાણીમાં પડવું પડે, હાથ પગ હલાવવા પડે તો એને તરતા આવડે.
હા તો છ, છત્રી નો છ, છકડા નો છ. આગળ હું વધુ છું, નવો અક્ષર આપી રહ્યો છું, અને આ છે, હા આને કહેવાય જ, જ. જરા જુઓ ને ભાઈ, જ મીંડું કર્યું અને આ ચોગડો કર્યો. જ ચોગડેચાર તો આપણને આવડે છે ને, મીંડું પણ આપણને આવડે છે. આ મીંડું થયું અને આ મીંડામાંથી આમ જરા ખેંચી લીધું એટલે ચોગડેચાર થઈ ગયું, એટલે આ થઈ ગયા આપણો જ ભાઈ. જ, ચલો, જ જલેબી નો જ. જો આવી ગઈ જલેબી, મીઠી મીઠી ખાધી છે ને. જ જલેબી નો જ, જ જમરૂખ નો જ. આ જમરૂખ એટલે પેરું. એસિડિટી નો મેં આજે ઈલાજ કીધો ને, એકદમ પાકું પેરું ખાઓ ને તો એસિડિટી એનાથી પણ મટી જાય. ટ્રાય કરી લેજો. હા જમરૂખ એટલે પેરું, આવ્યું જો સામે. હા એકદમ પાકું ખાઓ ને, હા તો એસિડિટી નહીં ગાયબ કરી શકે છે, તાકાત છે નહીં. ચલો, જ જગત નો જ. આહા, આખું જગત, દુનિયા. જ જગત નો જ. અરે હા, જ જમણ નો જ. જમવું પડે ભાઈ. જ જમણ નો જ. ટાઈમ થાય એટલે બરાબર જમવાનું, વેલું મોડું નહીં કરવાનું. જ જય નો જ. જય, ભગવાનની જય બોલાવી ને, જય જય હો, ભગવાન નો જય હો, એવું બોલીએ ને આપણે. જ જય, ભારત માતા કી જય, આવું બોલીએ છે ને, ઈ જય, જય જય. ઠીક છે, ચલો હવે આગળ ચાલીએ. આગળનો હું તમને શબ્દ આપું છું અને એ પેલા તો આ અક્ષર જોઈ લ્યો. આને કહેવાય મ, આને કહેવાય મ. આમ અર્ધવર્તુળ કર્યું, એમાંથી આમ ગોળ બનાવી લેવાનું, લાઈન આડી લઈ લેવાની, અને અર્ધવર્તુળ ગોળ જેવું આડી લાઈન અને આ ઊભી લાઈન, આ થઈ ગયો મ. જરા હું કલર બદલું છું, જરા જો તો ભાઈ. આ અર્ધવર્તુળ કર્યું, હા આ અર્ધવર્તુળ માંથી આમ ગોળ કરીને આમ સીધી લાઈન કરી, અર્ધવર્તુળ એમાંથી આમ ગોળ કરી, સીધી લાઈન કરી અને પછી ઊભી લાઈન કરી. દેખાય છે ને, બરાબર સમજી લે, જોઈ લે. અને આ ફરી ફરી પણ મારો આ જે લેક્ચર ચાલે છે ને અત્યારે જોઈ શકાય છે. મને ધીમો પાડવાનો, મને વચ્ચે પોઝ કરી દેવાનો, અને લાગે કે સમજાય ગયું તો થોડો ફાસ્ટ કરી નાખવાનો, ફાસ્ટ ફોરવર્ડ. આ બધું તમારા હાથમાં છે, ટેકનોલોજી બહુ આગળ થઈ ગઈ છે. એટલે તો હું તમને રૂબરૂ જેમ હોઉં ને એમ જ ભણાવી રહ્યો છું. મ, હવે મ શેનો મ, ચલતો ભાઈ. મગર નો મ. તમને ઓલી મગર ની વાર્તા કીધેલી હ, યાદ છે ને, મગર ને વાંદરો. યસ, ઈ મગર આ રહ્યો, જો આવ્યો. દૂર રહેજે ભાઈ, આ મગર મટકું પડશે. મગર નો મ. હવે લખતો જા મારી સાથે ફટાફટ. મગર નો મ. મરચા નો મ. જો ભાઈ આ મરચું આવ્યું, હા તીખું હોય, હા તમ તમ. તું એસિડિટી બહુ કરે, ધ્યાન રાખજે, પણ ઠંડીમાં થોડું થોડું મરચું ખાવાનું ભાઈ. મ, મરચા નો મ. અમે લોકો ફાફડા સાથે મરચા, ઓલા તળેલા મરચા હોય ને, મજા આવી જાય ભાઈ. ઈ પણ મીઠું છાટેલા, ઓલા બી કાઢી નાખવાના. મ, મરચા નો મ. આગળ મ, મગજ નો મ. આ મગજ હોય ને ભાઈ. મગજ નો મ. તમને ખબર છે આપણા ગુજરાતીઓમાં મીઠાઈ નું નામ પણ એક છે, એનું નામ મગજ.
આઈને જોજો, ખરેખર મગજને પણ સારું લાગશે. એનું એટલે જ નામ મગજ છે. મમ્મીને પકડજો, બજારમાં પણ મળશે. મ મગજનો મ, અને અહીંયા આપણું યાદ રાખવાનું જે સ્થાન છે ને એ પણ મગજ. હા, બેઉના ચિત્ર બતાવ્યા જો તને, મગજનું પણ અને આ મગજના લાડુ જેવું પણ બનાવી શકાય. તો મ મગજનો મ, મ મલમનો મ. આ મલમ લગાવો પડે ને ભાઈ, કઈ દાજી ગયા હોય, કઈ લાગી ગયું હોય. મ મલમનો મ, મ મલમનો મ. સમજાઈ ગયું ને? હવે આગળનો હું અક્ષર લઈ રહ્યો છું. આ જુઓ તો, આ હા હા, આને કહેવાય ભ. આને કહેવાય ભ. આમ તો સહેલો જ છે. આપણે આ મ કર્યો ને, આ મને થોડો આમ નીચે વાળી દો, બરાબર. એટલે આમથી શરૂઆત કરો, અર્ધવર્તુળ જેવું. આ અર્ધવર્તુળ જેવાને લંબાવો, જરા મીંડા જેવું કરો. અર્ધવર્તુળ, આ અર્ધવર્તુળ જે આપણે કર્યું એને લંબાવ્યું, મીંડા જેવું કર્યું, સીધું કર્યું, અને આમ એક ઊભી રેખા કરી. આ થઈ ગયો ભ. જરા હાથ ચલાવો તો. અર્ધવર્તુળ જેવું કર્યું, સીધું કર્યું, મીંડું કર્યું, સીધી લાઈન કરી અને ઊભી લાઈન કરી. મ માંથી પણ ભ થાય. આ મ કર્યો ને, મ ને જરા નીચે તરફ ખેંચી લ્યો. ચાલે, શું કેવું દેખાય છે? થોડું 19-20 ને બધું જ ચાલે. ગભરાવાની જરાય જરૂર નથી. આને કહેવાય ભ. બોલો તો ભ. બોલને ભાઈ, લખને ભાઈ, ભ છે ને? આમ અર્ધવર્તુળ, મીંડું, સીધી લાઈન, ઊભી લાઈન. ભ, ભ ભજન નો ભ. લોકો જો ભજન કરે ભાઈ, ભગવાનના ભજન કરવા પડે. હા, ભ ભજન નો ભ. ભજન તો કરવા જોઈએ. આપણા અંતરાત્માને આપણે મળવું હોય તો ભજન હા કરવાનું ભાઈ, શરમ બરમ કઈ નહીં. ચાલ આગળ. ભ ભગત નો ભ. ભગત એટલે સીધો માણસ, જે ભજન કરે ને એ સીધો માણસ. નરસિંહ મહેતા હતા ને ગુજરાતના, જૂનાગઢના, એ ભગત હતા. એકદમ સીધો સરળ માણસ ભગત. હા, આયો જો ભગત, ભ ગ ત. ચલો, ભ ભરત નો ભ. ભરત છોકરાનું નામ છે. ભરત રાજા પણ હતા. ભ ભરત નો ભ. લખો ભાઈ, લખો. ભ, ભ લખતો જા, બોલતો જા. ભ, ભ ભવન નો ભ. ભવન એટલે મોટો ઓરડો હોય, મોટું જગ્યા હોય ને બાંધેલી, એને ભવન કહેવાય. રાજભવન એવું બધું બોલીએ ને, તો ભ ભવન નો ભ. ભ ભવન નો ભ. મિત્રો, તો આ હતો ભ. હા, હવે હું તમારી સામે એક નાનકડું બાળ ગીત મૂકું છું, બિલાડીનું. જરા જોજો. હા, મેં એક બિલાડી પાડી છે, જોઈ લ્યો. યાદ રાખી લેજો, આખે આખું મોઢે કરવાનું, બધું એક્ટિંગ સાથે કરવાનું હને. ચાલ જો. Thank you.
લાગ્યું મિત્રો મજા પડી ગઈ ને, કેવી હતી મારી બિલાડી ગમી ને? તો પછી હવે આપણે આજે શું ભણ્યા જરા એનું રિકેપ કરી લઈએ, એટલે આપણને ખબર પડે કે આજે આપણે શું ભણ્યા. મારી સાથે લખજો, હા બધું જ બરાબર લખજો. આજે આપણે પહેલા ભણ્યા ઝ, જુઓ લખો સાંભળો અને બોલો પણ, બરાબર ને? ઝ ભાઈ લખને, રિવિઝન જેવું ચાલે છે, પાછું થાય છે તો ઝ બરાબર બોલ. ઝ અને જ માં ફરક છે ને, ઝ જ ફરક છે. ચાલ આગળ, જ પછી આપણે જોયેલું મ, મ ભાઈ બોલ લખ. મ પછી આપણે જોયેલું સોરી ઝ પછી આપણે જોયેલું એટલે અત્યારે ઝ પછી આપણે જોયેલું અણ, અણ અણ ફેણ નું અણ બોલેલા ને ભાઈ. પછી આપણે જોયેલું આ શું હતું, આ બોલો બોલો ભાઈ, દ, હા દ બરાબર છે. પછી શું જોયેલું, આ દ પરથી આ મીંડું કર્યું તો આ થઈ ગયો છ. લખ, બોલ, સાંભળ, યાદ રાખ, છ છે કે નહીં છ. અને પછી આવેલો આ જ, સ અને જ માં બોલવામાં ફરક છે. આ જ છે જલેબી, અને ઓલો છે જ સબલાનો જ, હા આ છે જ જલેબી નો જ. લખ ભાઈ, બોલ ભાઈ, મ ને જરા ચાંચ કાઢે તો સારું લાગે, મ અને ચાંચ કહેવાય, આગળનો ભાગ હોય ને એને ચાંચ જેવું કહેવાય, પક્ષીને ચાંચ હોય ને, મ. લખ ભાઈ, બોલ ભાઈ, મ લખું ને. મ પછી આ ભ, ભ જરા મોટો દેખાય સાઈઝમાં, ભ એને મ માંથી જ આમ તો ભ કરી શકાય. જો આમ મ કરીએ ને, આ મ ની ચાંચ ને આમ જરા નીચે લઈ આવવાની, એટલે થઈ જાય ભ. કોઈ પણ રીતે કરો, ખબર પડવી જોઈએ આ છે ભ, બરાબર ને? તો મિત્રો આપણે અહીંયા સુધી આજે શીખ્યા છીએ, જરા રિવિઝન કરતા રહેજો. નમસ્કાર. કેટલી મિનિટ ગઈ? લખી રાખ 32 મિનિટ. બસ 32.